નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 11 જુલાઈના કરંટ અફેર્સને લગતા પ્રશ્નો જોવાના છે. મિત્રો, તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો. મિત્રો, આજનો પ્રથમ ક્વેશ્ચન છે, ભારતીય ફૂટબોલ મહાસંઘનો ફૂટબોલર ઓફ ધ યર પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો મિત્રો, ભારતીય ફૂટબોલ મહાસંઘનો ફૂટબોલર ઓફ ધ યરનો પુરસ્કાર એ સુનિલ છેત્રીને આપવામાં આવેલ છે. ઓપ્શન બી રાઇટ આન્સર છે. બીજો ક્વેશ્ચન છે, દૂતી ચંદ 30મી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે, તેમણે કઈ સ્પર્ધામાં આ ચંદ્રક જીત્યો છે? તો મિત્રો, તેમણે 100 મીટર દોડમાં આ સુવર્ણચંદ્રક જીત્યો છે. ત્રીજો ક્વેશ્ચન છે, ભારતીય વાયુસેનાએ તાજેતરમાં જ કયા દેશ પાસેથી ચિનુક હેલિકોપ્ટરની ખરીદી કરી છે? તો મિત્રો, ભારતીય વાયુસેનાએ તાજેતરમાં જ અમેરિકા પાસેથી ચિનુક હેલિકોપ્ટરની ખરીદી કરેલ છે. ઓપ્શન સી રાઇટ આન્સર છે. મિત્રો, ચોથો ક્વેશ્ચન છે, કયા દેશને તાજેતરમાં જ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓરી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો, તાજેતરમાં જ શ્રીલંકાને ઓરી મુક્ત જાહેર કરવામાં આવેલ છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. મિત્રો, આ પ્રશ્ન અવશ્ય પૂછાઈ શકે છે. પાંચમો ક્વેશ્ચન છે, વર્ષ 2018-19માં સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત કેટલામાં ક્રમાંકે રહ્યું છે? તો મિત્રો, વર્ષ 2018-19માં સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત એ 5મા ક્રમાંકે રહેલ છે. ઓપ્શન સી રાઇટ આન્સર છે. છઠ્ઠો ક્વેશ્ચન છે, તાજેતરમાં 15મા ખરીફ કૃષિ મહોત્સવમાં રાજ્યકક્ષાના સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવેલ છે? તો મિત્રો, રાજ્યકક્ષાના સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એ મનોજભાઈ પટેલને એનાયત કરવામાં આવેલ છે. ઓપ્શન એ રાઇટ આન્સર છે. સાતમો ક્વેશ્ચન છે, તાજેતરમાં દેશમાં કઈ પ્રથમ ઇન્ટરનેટ કાર લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો, તાજેતરમાં જ પ્રથમ ઇન્ટરનેટ કાર એ MG Hector તરીકે લોન્ચ કરવામાં આવેલ છે, અથવા તો દેશમાં MG Hector એ પ્રથમ ઇન્ટરનેટ કાર લોન્ચ કરવામાં આવેલ છે. આઠમો ક્વેશ્ચન છે, ગુજરાત સરકારના બજેટ 2019-20માં આગામી 5 વર્ષમાં ઘર સુધી પાણી પહોંચાડવા માટે કઈ યોજનાની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો, ગુજરાત સરકારના બજેટમાં 2019-20માં આગામી 5 વર્ષમાં ઘર સુધી પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજનાની જોગવાઈ કરવામાં આવેલ છે. ઓપ્શન બી રાઇટ આન્સર છે. નલ સે જલ યોજના એ 5 વર્ષમાં દરેક વ્યક્તિના ઘરમાં નળથી પાણી પહોંચાડવામાં આવશે. નવમો ક્વેશ્ચન છે, તાજેતરમાં રજૂ કરવામાં આવેલ ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2019-20ના બજેટનું કદ કેટલું છે? તો મિત્રો, તાજેતરમાં જ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવેલ છે. તો ગુજરાતનું નાણાકીય વર્ષ 2019-20ના બજેટનું કદ 2,04,815 કરોડ રૂપિયા છે. મિત્રો, આ ક્વેશ્ચન અવશ્ય અને અવશ્ય યાદ રાખજો. ટોટલ બજેટનું કદ 2,04,815 કરોડ રૂપિયા છે. દસમો ક્વેશ્ચન છે, ગુજરાત સરકારના બજેટ 2019-20 કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો, કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ માટે 7,111 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ ચોક્કસથી કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી અવશ્ય પહોંચાડજો, જેથી કરીને તેમને પણ પરીક્ષામાં આ વિડીયો હેલ્પફુલ બની રહે.